Hello friends, good morning. Today let us learn very interesting essay. The essay is pollution. Friends, this topic is based on unit Arun Krishnamurthy. Vidyarthi mitro, aaj aapne ek saras samjhanu nibandh sikhe. Nibandh naam se pollution, pradushan, athva to aapne kahi shu save environment, paryavaran bachao. विद्यार्थी मित्रों आ निबंध खूब अगत्य निबंध ने आप पावर पॉइंट प्रेजेंटेशन मार्फते आप समझी और एक एक मुद्दा शीखी निबंध लखवा समझवा आप प्रयत्न करिए. लेट अस स्टार्ट अवर टॉपिक पॉल्यूशन. मित्रों अपनी त्रण समस्याओं से पॉवर्टी पॉल्यूशन और ओवर पॉप्युलेशन. पॉवर्टी एटले गरीबी, પોલ્યુશન એટલે પ્રદૂષણ અને ઓવર પોપ્યુલેશન એટલે વસ્તી વધારો. પ્રદૂષણની આપણે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો, તો પ્રદૂષણમાં એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, સોઇલ પોલ્યુશન અને સ્પેસ પોલ્યુશન. હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ એટલે ઘોઘાટનું પ્રદૂષણ, ભૂમિનું પ્રદૂષણ અને અવકાશી પ્રદૂષણ. હવે આપણે પર્યાવરણની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણું પર્યાવરણ આપણને કેવી રીતે ઉપયોગી છે? તો ફર્સ્ટ થિંગ ઇઝ ઇટ ગિવ્સ અસ એર, આપણને હવા આપે છે. ઇટ ગિવ્સ અસ ઓક્સિજન. ધેન ઇટ ગિવ્સ અસ વોટર, આપણને પાણી આપે છે. ઇટ ગિવ્સ અસ ફૂડ, આપણને ખોરાક આપે છે. વી લીવ ઓન ધ અર્થ, આપણે પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ. ઇટ ગિવ્સ અસ ઓલ્સો નેચરલ રિસોર્સિસ, આપણને કુદરતી સ્ત્રોત આપે છે. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો હોમ્સ ઓફ બર્ડ્સ એન્ડ એનિમલ્સ, પ્રાણીઓ અને પક્ષીઓનું એ નિવાસસ્થાન છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા પર્યાવરણને કેવી રીતે દૂષિત કરીએ છીએ? હાઉ વી પલ્યુટ અવર એન્વાયરમેન્ટ. તો પહેલી બાબત, વી વેસ્ટ નેચરલ રિસોર્સિસ, આપણે કુદરતી સ્ત્રોતનો બગાડ કરીએ છીએ. વી કિલ બર્ડ્સ એન્ડ એનિમલ્સ, પક્ષીઓ અને પ્રાણીઓની આપણે હત્યા કરીએ છીએ. વી કટ ટ્રીઝ, વૃક્ષો કાપીએ છીએ. વી થ્રો રબીશ એનીવેર, આપણે ગમે ત્યાં કચરો ફેંકીએ છીએ. વી પલ્યુટ રિવર્સ, નદીઓને દૂષિત કરીએ છીએ. વી યુઝ પ્લાસ્ટિક બેગ્સ, આપણે પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ કરીએ છીએ અને જેથી પ્રદૂષણ સર્જાય છે. હાઉ ટુ કંટ્રોલ પોલ્યુશન, આપણે પ્રદૂષણને આપણે કેવી રીતે રોકી શકીએ? તો પહેલી વાત, લેટ અસ ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ. મિત્રો આપણે વધુ ને વધુ વૃક્ષો વાવીએ. લેટ અસ યુઝ પેપર બેગ્સ ઓર ક્લોથ બેગ્સ, કપડાની થેલી અથવા તો કાગળની થેલીનો આપણે ઉપયોગ કરીએ. લેટ્સ યુઝ ધ ડસ્ટબિન, કચરાપેટીનો ઉપયોગ કરીએ. લેટ્સ સેવ નેચરલ રિસોર્સિસ, કુદરતી સ્ત્રોતનો આપણે બચાવ કરીએ. લેટ્સ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસની આપણે ઉજવણી કરીએ. 5th June સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓલ ઓવર ધ વર્લ્ડ. લેટ્સ સેવ પેપર, ફૂડ, ઇલેક્ટ્રિસિટી એટસેટ્રા, આ બધી વસ્તુનો આપણે બચાવ કરીએ. પેપર, ફૂડ, ઇલેક્ટ્રિસિટી. લેટ્સ સ્ટોપ નોઇઝ પોલ્યુશન, ઘોઘાટના પ્રદૂષણને આપણે અટકાવીએ. લેટ્સ વર્ક ફોર ધીસ મોટો, આપણે એ મુદ્રાલેખ સાથે કામ કરીએ. સેવ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવો એ ધ્યેય સાથે, એ મુદ્રાલેખ સાથે આપણે કામ કરીએ. મિત્રો કેટલીક સ્લાઇડ આપણે જોઈએ જે હવાનું પ્રદૂષણ બતાવે છે. અહીંયા પાણીનું પ્રદૂષણ, એર પોલ્યુશન, વાહનોના ધુમાડામાંથી વિદ્યાર્થી મિત્રો કાર્બન મોનોક્સાઇડ નીકળે છે જે ખૂબ જ જોખમી છે, નુકસાનકારક છે. ભૂમિનું પ્રદૂષણ, જે રીતે કચરો ઠાલવવામાં આવે છે અને ભૂમિનું પ્રદૂષણ સર્જાય છે, ખાસ કરીને પ્લાસ્ટિક બેગ દ્વારા. સ્પેસ પોલ્યુશન, અવકાશી પ્રદૂષણ. મિત્રો હવે આપણે નિબંધની આપણે વાત કરીએ પોલ્યુશન. આ મુદ્દાઓ આપણે જોયા, હવે આપણે નિબંધ લખવાનો પ્રયત્ન કરીએ. એક એક વાક્ય આપણે સમજીએ. પોલ્યુશન એટલે પ્રદૂષણ. કેટલાક લોકો પોલ્યુશન બોલે છે, પોલ્યુશન એ મિત્રો પોલ્યુશન. ટુ પલ્યુટ એટલે દૂષિત કરવું અને એના પરથી શબ્દ પડ્યું પોલ્યુશન. પોલ્યુશન ઇઝ અવર એનિમી, પ્રદૂષણ એ આપણો દુશ્મન છે. એનિમી એટલે દુશ્મન. વી શુડ ફાઇટ અગેન્સ્ટ ઇટ, આપણે એની સામે લડવું જોઈએ. ધેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પોલ્યુશન, અલગ અલગ પ્રકારનું પ્રદૂષણ છે મિત્રો.
આપણે વાત કરી હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, નોઇઝ પોલ્યુશન અને સોઇલ પોલ્યુશન. અવર એન્વાયરમેન્ટ ઇઝ યુઝફુલ ટુ અસ. આપણું પર્યાવરણ આપણને ખૂબ જ ઉપયોગી છે. ઇટ ઇઝ બ્લેસિંગ ટુ અસ, આપણને આશીર્વાદરૂપ પણ છે. ઇટ પ્રોવાઇડ્સ અસ, હવે આપણને શું શું આપે છે આપણે અગાઉ જોયું. ઇટ પ્રોવાઇડ્સ અસ એર, વોટર, ફૂડ એટસેટ્રા. આપણને હવા, પાણી, ખોરાક બધું આપણને આપે છે, વગેરે વગેરે આપણને આપે છે. ઇટ ગીવ્સ અસ શેલ્ટર, આપણને આશરો પણ આપે છે. બટ વી પલ્યુટ અવર એન્વાયરમેન્ટ, આપણે આપણા પર્યાવરણને દૂષિત કરીએ છીએ. વી વેસ્ટ અવર નેચરલ રિસોર્સિસ, આપણે કુદરતી સ્ત્રોતનો આપણે બગાડ કરીએ છીએ. વી વેસ્ટ નેચરલ રિસોર્સિસ. વી પલ્યુટ અવર એન્વાયરમેન્ટ, વી કટ ટ્રીઝ, આપણે વૃક્ષો કાપીએ છીએ. વી મેક મચ નોઇઝ, આપણે ઘણો ઘોંઘાટ કરીએ છીએ. વી કિલ બર્ડ્સ એન્ડ એનિમલ્સ, આપણે પ્રાણીઓને પક્ષીઓને મારીએ છીએ. અગાઉ આ બધા મુદ્દાની ચર્ચા આપણે કરી, હવે આપણે નિબંધના સ્વરૂપમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ. હવે એના હાઉ કેન વી કંટ્રોલ અવર એન્વાયરમેન્ટ, હાઉ કેન વી સેવ અવર એન્વાયરમેન્ટ, આપણે શું, વોટ કેન વી ડુ ટુ સેવ અવર એન્વાયરમેન્ટ, એ મુદ્દાની આપણે વાત કરીએ. તો લેટેસ્ટ ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ, ચાલો આપણે વધુ ને વધુ વૃક્ષો વાવીએ. લેટેસ્ટ યુઝ ધ ડસ્ટબિન, લેટેસ્ટ યુઝ ધ પેપર બેગ્સ, લેટ્સ સેવ અવર નેચરલ રિસોર્સિસ, લેટ્સ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. આપણે અગાઉ વાત કરી વિદ્યાર્થી મિત્રો, 5 જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. લેટેસ્ટ ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ, આપણે વધુ ને વધુ વૃક્ષો વાવીએ. લેટેસ્ટ ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ, લેટેસ્ટ વર્ક ફોર ધીસ મોટો, આપણે આ મુદ્રાલેખ માટે કામ કરીએ. સેવ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવો. ઇફ વી સેવ અવર એન્વાયરમેન્ટ, અવર એન્વાયરમેન્ટ વિલ સેવ અસ. જો આપણે આપણા પર્યાવરણને બચાવીશું તો આપણું પર્યાવરણ આપણને બચાવશે. હવે મિત્રો, આપણે એક એક મુદ્દા વ્યવસ્થિત રીતે આપણે જોઈ શકીએ. ઇફ યુ સેવ વોટર, વોટર વિલ સેવ યુ, આપણે આવું કહી શકીએ. ઇફ યુ સેવ ફૂડ, ફૂડ વિલ સેવ યુ. ઇફ યુ સેવ એનિમલ્સ, એનિમલ્સ વિલ સેવ યુ. ઇફ યુ સેવ બર્ડ્સ, બર્ડ્સ વિલ સેવ યુ. ઇફ યુ સેવ પેટ્રોલ, પેટ્રોલ વિલ સેવ યુ. ઇફ યુ સેવ ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિસિટી વિલ સેવ યુ. ઇફ યુ સેવ પેપર, પેપર વિલ સેવ યુ. ઇફ યુ સેવ ટાઈમ, ટાઈમ વિલ સેવ યુ. ઇફ યુ સેવ મની, મની વિલ સેવ યુ. એક વાક્ય પરથી આપણે આવા અનેક વાક્ય બનાવી શકીએ છીએ. ઇફ યુ સેવ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટ વિલ સેવ યુ. તો આપણે લેટેસ્ટ સેવ ફૂડ, લેટેસ્ટ સેવ વોટર, લેટેસ્ટ સેવ ઇલેક્ટ્રિસિટી, લેટેસ્ટ સેવ પેપર. આવું લેટેસ્ટ સેવ પરથી આપણે બીજા 15-20 વાક્યો આજે આપણે બનાવી શકીએ છીએ. એક જ વાક્ય પરથી આપણે વધુ ને વધુ આપણે વાક્યો બનાવી શકીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે બધા વાક્યો આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. જોઈ શકો છો અહીંયા સેવ એન્વાયરમેન્ટ મિત્રો, સરસ મજાની સ્લાઇડ છે. સેવ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવો. સેવ ટ્રીઝ, વૃક્ષો બચાવો. મુખ્યત્વે પર્યાવરણ બચાવવાની વાત આવે ત્યારે જંગલો બચાવવાની કે વૃક્ષો બચાવવાની વાત આવે. સેવ ટ્રીઝ, ચાલો આપણે લેટેસ્ટ સેવ ટ્રીઝ. જો એક બાજુ વિદ્યાર્થી મિત્રો કેવી સરસ વાત કરે છે કે જો રણ વિસ્તાર બતાવેલો છે, એક બાજુ જંગલ વિસ્તાર છે, પાણી છે, પાણી છે, એક સૂકું લીલું વૃક્ષ છે અને આ બાજુ સૂકું વૃક્ષ છે. તો વાત સમજવાની છે કે સ્ટોપ પોલ્યુશન, લેટેસ્ટ સ્ટોપ પોલ્યુશન, ચાલો આપણે પ્રદૂષણને અટકાવીએ. લેટેસ્ટ સેવ એન્વાયરમેન્ટ, આપણે આપણા પર્યાવરણને બચાવીએ. સેવ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવો. ઇફ યુ સેવ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટ વિલ સેવ યુ. ઇફ યુ સેવ ફોરેસ્ટ, ફોરેસ્ટ વિલ સેવ યુ. ઇફ યુ સેવ ટ્રીઝ, ટ્રીઝ વિલ સેવ યુ. સેવ ધ અર્થ, જે વિદ્યાર્થી મિત્રો આપણે રહીએ છીએ પૃથ્વીની વાત કરી છે. સેવ ધ અર્થ, પૃથ્વી બચાવો. અર્થ વિલ સેવ યુ, એ પૃથ્વી આપણને બચાવશે.
ને આપણે અગાઉ બધી મુદ્દાની આ બધા મુદ્દાની આપણે વાત કરી કે પર્યાવરણને બચાવવા માટે આપણે શું શું કરવું જોઈએ. તો ફરીથી આપણે વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ, પછી પ્રદૂષણ ન કરવું જોઈએ, પેપર બેગનો આપણે ઉપયોગ કરવો જોઈએ, પ્રાણીઓને પક્ષીઓને મારી ન નાખવા જોઈએ, વી શુડ યુઝ ધ ડસ્ટબિન, ડસ્ટબિનનો આપણે ઉપયોગ કરવો જોઈએ, વી શુડ સેવ નેચરલ રિસોર્સિસ, વી શુડ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. અને વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી બાબતો અમે આપણે ઉમેરી શકીએ છીએ, પણ ઓછામાં ઓછા 25-30 વાક્યો આપણને લગતા આવડે પ્રદૂષણને રોકવામાં કે પર્યાવરણ બચાવવામાં, તો ઘણું થઈ ગયું. ધોરણ 10 માટે આટલા વાક્યો ખૂબ જ જરૂરી છે. ખૂબ જ સાદા સરળ વાક્યો મેં મૂક્યા છે અહીંયા. તો આ નિબંધને આપણે સમજીશું, આપણી નિબંધની નોટમાં અથવા તો સ્વાધ્યાયની નોટમાં આપણે લખી દઈશું અને તૈયાર પણ કરતા રહીશું. ખૂબ જ સરસ મજાનો ટૉપિક છે, જે અરુણ કૃષ્ણમૂર્તિનો જે પાઠ છે એ પાઠ પર આધારિત આ નિબંધ, આ ટૉપિક છે, પેરેગ્રાફ છે, ઘણીવાર પૂછાતો હોય છે. તો આ ટૉપિકને આપણે તૈયાર કરી દઈશું અને જે આપણને ખૂબ જ ઉપયોગી થશે આપણા જીવન માટે. પણ આ લેસન ખૂબ જ અગત્યનો છે. જો આપણે પર્યાવરણને બચાવીશું, ઇફ વી સેવ અવર એન્વાયરમેન્ટ, અવર એન્વાયરમેન્ટ વિલ સેવ અસ. તો એક જ વાત, લેટ અસ સેવ અવર એન્વાયરમેન્ટ એન્ડ લેટ અસ સ્ટોપ પોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાને વારંવાર આપણે સમજીશું, તૈયાર કરીશું, વાંચીશું અને ખૂબ જ ઉપયોગી નિબંધ છે તે આપણે તૈયાર કરીશું.